નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ટોપ 25 ન્યૂઝ સાથે હું છું સિદ્ધિ. નજર કરીએ 25 મહત્વપૂર્ણ સમાચારો પર. નાણામંત્રી નીતિન પટેલે 7મી વાર નાણાકીય વર્ષ 2019-20 માટે ગુજરાત સરકારનું પૂર્ણકદનું બજેટ રજૂ કર્યું. ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2,04,815 કરોડનું બજેટ રજૂ કરવા દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂપિયા 6,000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ત્યારબાદ કૃષિ, આરોગ્ય, રોજગારી અને પાણી પર ભાર આપી જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી. આઝાદી પછી દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંને આ અતિ ગૌરવશાળી પદોનું સુકાન ગુજરાતના પનોતા પુત્રો શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિત શાહ સંભાળ્યું હોય તેવો આ પહેલવહેલો અને અનેરો પ્રસંગ છે. 2019-20નું બજેટ આજે રજૂ થયું છે. અમારી સરકારે આ બજેટને ફોકસ બજેટ બનાવ્યું છે. આધુનિક ગુજરાતનું નિર્માણ કરવા માટેનું આ બજેટ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં ચર્ચાઈ રહી છે, ગુજરાત એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સ્ટેટ તરીકે એ મોડેલ તરીકે આ બજેટને આધાર બનાવી અને આગળ વધવા માંગે છે. વિકાસ પણ પર્યાવરણના ભોગે નહીં એ સિદ્ધાંત સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત વિધાનસભામાં સતત 7મી વખત બજેટ રજૂ કરી રહેલા અનુભવી નાણામંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈએ 2 લાખ કરોડ કરતાં વધુના બજેટની રજૂઆત કરી, પરંતુ આ બજેટ એ દિશાવિહીન બજેટ છે. સમગ્ર બજેટની રજૂઆત દરમિયાન ક્યાંય ગુજરાતના યુવાનોને રોજગારીનો અવકાશ વધે એના માટે કોઈ નક્કર આયોજન દેખાતું નથી. રાજ્ય સરકારે બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઈ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે ₹7,157 કરોડની ફાળવણી કરી છે, ત્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના 2,258 કરોડના કામ હાલ પ્રગતિમાં છે. તેના માટે ₹1,880 કરોડની જોગવાઈ કરી છે. તેમજ થરાદની સીપુ ડેમ પાઇપલાઇન માટે 100 કરોડ ફાળવ્યા છે, જેનો 6,000 ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રિચાર્જ પ્રોજેક્ટ માટે 372 કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના 23,000 ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોડ, કડાણા જળાશય માટે 380 કરોડની ફાળવણી કરી છે. પાણીદાર ગુજરાત, આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન અને ગુજરાતના સપૂત અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના જળ સંચય અભિયાન ગુજરાતમાં દાયકાઓ પહેલા શરૂ કરવામાં આવ્યું અને વરસાદનું, ભગવાનના પ્રસાદનું પાણી ટીપે ટીપુ જમીનમાં ઉતરે, રિચાર્જ થાય અને ગુજરાતનું પાણી ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને લાખો પશુઓને માટે ઉપયોગી થાય, આપણું પર્યાવરણ વધુ સારું થાય એ માટે જળ સંચય અભિયાન સરદાર પટેલ સહભાગી જળ સંચયની યોજના માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકારે શરૂ કરેલી એ આખું ગુજરાત જાણીએ છીએ અને એનો ખૂબ મોટો લાભ પણ આપણને મળ્યો છે. ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ અમારી ભારતીય જનતા પક્ષની સરકારના નેતૃત્વમાં માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરી અત્યારે આપણે આગળ ચલાવી રહ્યા છીએ, ત્યારે હવે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ પરિપૂર્ણ કરવા રાજ્યના બાકીના ઘરોમાં વર્ષ 2022 સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પીવાનું પૂરું પાણી પૂરું પાડવાનો અમારી સરકારે દ્રઢ નિર્ણય કર્યો છે. એટલે કે 2022 સુધીમાં ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દરેક ઘરે જળ પહોંચાડવાનું કામ નળ દ્વારા કરવાનું અમારી સરકારે કટિબદ્ધતાથી શરૂ કર્યું છે. પાણીદાર ગુજરાત, આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન અને ગુજરાતના સપૂત અને તત્કાલીન
મુખ્યમંત્રી ગુજરાતના જળ સંચય અભિયાન ગુજરાતમાં દાયકાઓ પહેલા શરૂ કરવામાં આવ્યું. આગામી 3 વર્ષમાં નવા 60,000 કર્મચારીઓની ભરતી કરાશે. નવા 70,000 સખી મંડળો બનાવી 700 કરોડનું ધિરાણ અપાશે. એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગારી યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે 1653 કરોડની ફાળવણી, શિક્ષણ માટે 30,045 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે 24,981 કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય રાજ્યમાં નવી 434 કોટો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડની ફાળવણી કરી છે. તેમજ નવા 5,000 વર્ગખંડો માટે 454 કરોડ, દૂધ સંજીવની અને અન્ય ત્રિવેણી યોજના માટે 1,015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે 103 કરોડ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ યુનિવર્સિટી ભવન માટે 206 કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 252 કરોડની ફાળવણી કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 10,800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે 450 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે શહેરી વિસ્તારના આરોગ્ય તંત્રને સુદૃઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1,000 કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્ય દવાઓ માટે 500 કરોડ, સિઝલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજ્યવ્યાપી યોજના માટે 85 કરોડ, પીએચસી સીએચસીના બાંધકામ માટે 129 કરોડની ફાળવણી કરી છે. આજની ખૂબ જ લોકપ્રિય આરોગ્ય લક્ષી મા અને મા વાત્સલ્ય યોજના માટે આવક મર્યાદા 4 લાખ અને સુરક્ષા કવચ 5 લાખ કરવામાં આવતા લાભાર્થી પરિવારોની સંખ્યા 72 લાખથી વધુ થયેલ છે. અષાઢી બીજથી ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. જી હા, અષાઢી બીજથી ખેડૂતોને મળશે નર્મદાનું પાણી. નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ આ જાહેરાત કરી છે. જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પાણી પહોંચાડાશે. છેલ્લા ઘણા સમયથી વરસાદને લઈને અનેક પ્રકારની ગુજરાતના અનેક ગામડાઓ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળ્યા હતા, જેના માટે અષાઢી બીજથી હવે ખેડૂતો માટે હવે નર્મદાનું પાણી આપવામાં આવશે. નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા તમામ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. કે સરદાર સરોવર બંધમાં અત્યારે લગભગ 119 લીટર કરતાં વધારે પાણી આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ છૂટો છવાયો વરસાદ થયો છે. ખેતીવાડીની રોપણીની વાવણીની સિઝન ચાલુ થઈ ચૂકી છે. જ્યાં આગળ આગોતરો સારો વરસાદ થયો હતો ત્યાં વાવણી પણ થઈ ચૂકી છે. બાકીના વિસ્તારમાં ખેડૂતો અત્યારે વરસાદની પણ રાહ જુએ છે. ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોની લાગણી અને માગણી નર્મદા કમાન્ડ વિસ્તારમાં જ્યાં જ્યાં કેનાલો મારફતે પાણી આપવાની કમાન્ડ વિસ્તારની વ્યવસ્થા છે તે વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે કે આપણી અષાઢી બીજના દિવસથી નર્મદા બંધના દરવાજા ખોલી અને કેનાલોમાં પાણી વહાવવાની અમે શરૂઆત કરશું. અને તબક્કાવાર જ્યાં જ્યાં ખેડૂતોને વાવણી માટે અથવા કરેલા વાવેતર માટે નર્મદાના પાણીના કમાન્ડ વિસ્તારમાં જ્યાં પાણીની જરૂર છે ત્યાં અમે અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી પહેલાં મુખ્ય કેનાલમાં પાણી વહાવીશું, પછી બ્રાન્ચ કેનાલોમાં પાણી લઈ જઈશું અને પછી ખેડૂતોના ખેતર સુધી તબક્કાવાર આવનારા સમયમાં ઝડપથી ખેડૂતોને પાણી મળે એ પણ અમે નક્કી કર્યું છે. એટલે આજે બજેટની સાથે સાથે નર્મદા વિસ્તારના કમાન્ડમાં આવતા ખેડૂતો માટે પણ આ અગત્યની જાહેરાત છે. ઘણા ખેડૂતોના ઘણા સમયથી મને ફોન આવતા હતા, અમારા ધારાસભ્યશ્રીઓ કિસાન સંઘ વગેરેની પણ રજૂઆત હતી. એને ધ્યાનમાં રાખી અત્યારે નર્મદા બંધમાં પાણી પ્રમાણમાં મર્યાદિત છે. હજુ ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં વરસાદ થયો નથી. નવું પાણી
લગભગ 4,000 ક્યુસેકથી માંડી 10,000 ક્યુસેક દરરોજનું એવરેજ આવે છે. એમાંથી 4,000 ક્યુસેક જેટલું પાણી તો પીવાના પાણી માટે વગેરે માટે દરરોજ ઉપયોગમાં લેવાય છે. એટલે આ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા પણ હું ખેડૂતોને વિનંતી કરું છું. અલ્પેશ ઠાકોર મામલે કોંગ્રેસના હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ કરતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે. કોંગ્રેસે વચગાળાનો આદેશ આપવાની માંગ પણ હાઈકોર્ટમાં કરી હતી, જેને પણ હાઈકોર્ટે ફગાવતા કહ્યું છે કે વિધાનસભાના સ્પીકરના આદેશ પહેલા આદેશ આપવાની હાઈકોર્ટને સત્તા નથી. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શકે તેમજ ચોમાસું સત્રમાં ભાગ ન લઈ શકે તે માટે હાઈકોર્ટ પાસેથી એક વચગાળાનો આદેશ માંગ્યો હતો. 26 જૂને ઇન્દોરના ધારાસભ્ય અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશે ઇન્દોર નિગમના કેટલાક અધિકારીઓને બેટથી માર માર્યો હતો, જે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ રોષ વ્યક્ત કર્યો છે અને આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની હિમાયત કરી છે. દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ બેટિંગમાં જ આકાશ વિજયવર્ગીય પર સખત વલણ બતાવ્યું છે. તેમને નામ લીધા વિના જ કહ્યું કે કોઈનો પણ દીકરો હોય તેની આવી કરતૂત ચલાવી લેવામાં નહીં આવે, તેમને પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી, દરેકને પાર્ટીમાંથી તગડી મૂકવામાં આવે. જામીન પર છૂટ્યા બાદ પણ આકાશના સમર્થકોએ જાણે તે કોઈ જન જીતીને આવ્યો હોય તેમ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભાજપના મહાસચિવ અને આકાશના પિતા કૈલાશ વિજયવર્ગીયને પણ દીકરાની કરતૂત દેખાઈ ન હતી અને દીકરાને બે શબ્દ કહેવાને બદલે અધિકારીઓને કાચા ખેલાડી ગણાવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ આવી ભૂલ નહીં કરે તેમ જણાવ્યું હતું. આરોપી ધારાસભ્ય આકાશે પણ જામીનમાંથી છૂટ્યા બાદ અફસોસ વ્યક્ત કરવાને બદલે ધમકી આપતો હોય તેવી ભાષામાં કહ્યું હતું કે ભગવાન ભવિષ્યમાં બીજી વખત બેટિંગ કરવાની તક ન આપે. નરેન્દ્ર મોદી સરકારે યોગી આદિત્યનાથ સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે. યોગી સરકારે નિષ્ણાત, બિન અને મલ્લાહ સહિત 17 જાતિઓને અનુસૂચિત જાતિની યાદીમાં સમાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું કે યુપી સરકાર આ નિર્ણય પાછો ખેંચે તેવી અમે માંગ કરી છે, કારણ કે તે કાયદેસર નથી. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું કે આ સંપૂર્ણ ગેરબંધારણીય છે, કારણ કે તે સંસદનો વિશેષ અધિકાર છે અને તે કોઈ પણ અદાલતમાં માન્ય નથી. અમે યોગી સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરીશું. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી જવાજમ વરસી રહેલા વરસાદથી મુંબઈ ગરાઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વરસાદના કારણે સ્કૂલ કોલેજની પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ભારે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા 44 વર્ષમાં આની પહેલા મુંબઈમાં સૌથી વધારે વરસાદ 26 જુલાઈ 2005માં નોંધાયો હતો, જ્યારે 2 ગણા કરતું વધારે 944 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ત્યારે 2019માં પણ 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદથી યંત્રની જેમ દોડતી મુંબઈ નગરી શાંત પડી ગઈ છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી આશિષ શેલારે મુંબઈમાં બનેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને શહેરમાં કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા છે તેની જાણકારી મેળવી. સરકાર પર તમામ ઘટના ઉપર સીધી નજર રાખી રહી છે અને પાણીના નિકાલ માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મુંબઈ હવામાન વિભાગે 24 કલાકમાં શહેરના ઉપરવાસમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને બહાર નીકળવાનું પ્લાનિંગ કરો, ભારે વરસાદમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું. આ સિવાય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દરિયામાં હાઈટાઈડની સંભાવના પણ છે, ત્યારે મુંબઈ ગરાઓની મુશ્કેલી ઓછી થવાની નથી તે નક્કી છે. મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. મુંબઈના મલાડ ઇસ્ટમાં દિવાલ ધરાશય થવાથી 16 ના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મલાડ ઇસ્ટના કુરાર ગામ નજીક દિવાલ ધરાશય થતા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મુંબઈમાં દિવાલ ધરાશય થવાની અલગ અલગ 3 ઘટનામાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના એક કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય બહાર ઝાડ પર ચડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કાર્યકર્તાઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું પાછું ખેંચી લે. આત્મહત્યા કરનારા શખ્સે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લેવું જોઈએ, જો તે પોતાનું પણ રાજીનામું પાછું નહીં લેતા તો હું મારો જીવ આપી દઈશ. લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધી પોતાના રાજીનામાની વાત પર અડગ છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું આપવા માંગે છે. તેમણે પાર્ટીને વિકલ્પની શોધ માટે થોડો સમય આપ્યો છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ પણ તેમની સાથે મુલાકાત કરીને તેમને અધ્યક્ષ પદે રહેવાની અપીલ કરી હતી, પરંતુ તે રાજીનામું આપવા અંગે અડગ છે.
રાજ્યમાં 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધંધોકાર બેટિંગ કરે તેવી સંભાવના છે. ખાસ કરીને રાજ્યના સુરત, વલસાડ અને નવસારી પંથકમાં મેઘરાજા જોરદાર વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં 3 સિસ્ટમ બની છે, ઉત્તર ગુજરાત ઉપર, એક દક્ષિણ ગુજરાત ઉપર અને મધ્ય ગુજરાત ઉપર. સિસ્ટમ નબળી પડશે, વરસાદ ઘટશે. અમદાવાદમાં 4 જુલાઈએ સામાન્ય વરસાદ આવી શકે છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે, જે બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલા દિવસે હોય છે, પરંતુ આ વર્ષે આ વિધિ 2 દિવસ પહેલા યોજાઈ રહી છે. ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યા છે, જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે, જેથી તેમની આંખો આવી ગઈ હોય છે. માટે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોડીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર 25,000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. SRP CAPF 27 ટુકડી તૈનાત કરવામાં આવી. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્યુરિટીનો પણ ઉપયોગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ જો પ્રતિબંધિત ડ્રોન જો ઘૂસણખોરી કરશે તો તે ડ્રોનને પણ નષ્ટ કરવામાં આવશે. ત્યારે રથયાત્રામાં 3 રથ, 19 સાથી, 100 ટ્રક, 30 અખાડા, ભજન મંડળી, બેન્ડ સહિત 7 મોટરકાર જોડાશે. મૂવિંગ બંદોબસ્તમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સોંપવામાં આવી છે. ભજન મંડળીઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મી અને મહિલા ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી આપવામાં આવી છે. રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજન મંડળીની સુરક્ષાની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. મૂવિંગ બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચ GCP, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાના બંદોબસ્ત રેન્જોમાં વહેંચવામાં આવે છે, જેમાં દરેક રેન્જમાં SP કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઈ છે, જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25,000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. રથયાત્રાના 45 સ્થળો પર 94 CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. અમદાવાદ રથયાત્રાને લઈ પોલીસ કમિશનરનું મહત્વનું સૂચન, કોઈ પણ મીડિયા હાઉસ કવરેજ માટે ડ્રોન નહીં ચલાવી શકે, કવરેજ માટે ડ્રોનનો ઉપયોગ નહીં થઈ શકે. મંદિર બહાર LED સ્ક્રીન પર પ્રમાણમાં લગાવવામાં આવશે. કોઈ પણ શંકાસ્પદ સ્થિતિમાં પોલીસે જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. ગાંધીધામથી ગાંધીનગર જઈ રહેલી ગુજરાત કોંગ્રેસે ખેડૂત સંવેદના યાત્રાને પોલીસે અટકાવી. યાત્રા સાણંદ પહોંચે તે પહેલા અમદાવાદ પોલીસે યાત્રાને વિરોચનનગર ખેતી આપાના મંદિર પાસે અટકાવી. ગાંધીધામથી નીકળેલી યાત્રા મગફળી, તુવેર, ખાતર અને બારદાન કૌભાંડ અંગે પુરાવા સુપર કરવા અને રજૂઆત કરવા નીકાળવામાં આવી, પરંતુ તેને સાણંદ પાસે અટકાવવામાં આવી. સમગ્ર ઘટનાને કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસને મંજૂરી મળ્યા વિના યાત્રા કાઢવામાં આવી. પોલીસે યાત્રા અટકાવતા કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર બેસી રામધૂન શરૂ કરી, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ટ્રાફિક જામ સર્જાતા પોલીસે કાર્યકરોને રસ્તા પરથી ઉભા કરવાનો પ્રયાસ કર્યો અને કાર્યકરો ઉભા નહીં થતા કાર્યકરોને ટીંગા ટોડી કરી અટકાયત કરવામાં આવી. 3 સેનામાં ઓફિસરોની કમી છે અને બીજી બાજુ સેનાના અધિકારીઓની નોકરી છોડવાની ઘટના પણ સતત ચાલુ છે. છેલ્લા 3 વર્ષમાં ભારતીય સેનામાંથી 2100 ઓફિસરોએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી છે. રાજ્યસભાના એક સવાલના જવાબમાં રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે આ વાતને સાચી ગણાવી છે. તેમણે કહ્યું છે કે 2016 થી 2018 સુધીમાં ભારતની 3 સેનામાંથી કુલ 2100 અધિકારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી છે. 3 સેનાઓમાં થઈને કુલ 78,291 પદ ખાલી છે, જેમાં 9,427 પદ ઓફિસર્સ લેવલના છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે જણાવ્યું કે 3 સેનામાં ભરતીની પ્રક્રિયા સામાન્ય અને ઓફિશિયલ રીતે થઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી સેનામાં ઓફિસરોની કમીને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી પૈકીના ભાગેડુ વેપારી મેહુલ ચોકસીના પ્રત્યર્પણને લઈને ગતિવિધિ વેગવંતી બની છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે મેહુલ ચોકસીનો મેડિકલ રિપોર્ટ માંગતો ચુકાદો આપ્યો હતો, જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બોમ્બે હાઈકોર્ટે સ્વાસ્થ્ય રિપોર્ટ માંગતા જણાવ્યું હતું કે તે પ્રત્યાર્પણ માટે ફિટ છે કે નહીં તેની ખાતરી કરવી પડશે. આ મામલે કેન્દ્રએ હવે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશથી ચોકસીના પ્રત્યર્પણ માટેના સરકારના પ્રયાસો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે જણાવ્યું હતું કે તે સરકારની અરજી પર વિચાર કરશે અને આ બાબતે ચુકાદો આપશે. બોમ્બે હાઈકોર્ટે ચોકસીના સ્વાસ્થ્યની નોંધ લીધી હતી અને તેનો મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો, જેથી એન્ટીગોઆથી ભારત તેને લાવવામાં કોઈ તકલીફ પડશે કે કેમ તેની ખાતરી થઈ શકે. સુરત આગકાંડ બાદ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની તંત્રએ કોઈ શીખ લીધી નથી. માંડવીના તડકેશ્વર ગામે 3 શાળા અને મદ્રેશા નજીક જાહેરમાં મૂકેલું ટ્રાન્સફોર્મર જોખમી અવસ્થામાં છે. 1000થી વધુ બાળકો અહીં અભ્યાસ કરે છે અને આ જ રોડ પરથી પસાર થાય છે. વરસાદ પડે ત્યારે અહીં ડીપીમાં પાણી ભરાઈ જાય છે અને તણખા ઉડે છે અને કરંટ ફેલાવાની શક્યતાના પગલે સ્થાનિકો પરેશાન છે. વાલીઓ, સ્કૂલ, આચાર્ય અને સ્થાનિકોએ ઘણી રજૂઆત કરી છે, છતાં વીજ કંપની આ ખાડા કાન કરતી હોય તેમ લાગે છે. અરે, સબસ્ટેશનના અધિકારી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાદરા બોરસદ હાઈવે પર મોહવડ ગામ પાસે પાદરા ડેપો દ્વારા બસોની ફાળવણીના મુદ્દે 500 વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેને પગલે 1 કિલોમીટરનો ચક્કાજામ સર્જાયો હતો. ચક્કાજામને પગલે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાદરા ડેપો દ્વારા જરૂરિયાત પ્રમાણે બસો નહીં મૂકવામાં આવતા વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણા સમયથી રોષમાં જોવા મળ્યા. વિદ્યાર્થીઓએ પાદરા ડેપો હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પાદરા ડેપો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાદરા ડેપો દ્વારા બસોને યોગ્ય રૂટો પર નહીં મૂકવામાં આવતા અમને અભ્યાસમાં મુશ્કેલી પડે છે. અમે વારંવાર રજૂઆતો છતાં બસની ફાળવણી કરવામાં આવતી નથી, જેથી અમે પાદરા ડેપોના વિરોધમાં ચક્કાજામ કરીને અમારી માંગણી તંત્ર સામે મૂકી છે. પૂરતી માત્રામાં બસોની ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગણી છે. પરિસ્થિતિ વણસી અને પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સામાન્ય રીતે પશુઓમાં જોવા મળતો બ્રુસેલોસિસ તાવ ગોંડલના હડબતાળા ગામની 4 વર્ષીય બાળકીને થયો છે, જેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીના રિપોર્ટ્સમાં બ્રુસેલોસિસ તાવ જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમ હમદારા ગામે દોડી જઈ ઘરે ઘરે દવાનો છંટકાવ અને પશુઓને રસી આપવાની કામગીરી હાથ ધરી હતી. તો પશુઓને પણ રસી આપવાની કામગીરી કરવામાં આવી. બાળકીને છેલ્લા થોડા દિવસોથી તાવ આવતો હોય ગોંડલની 3-4 ગોંડલ હોસ્પિટલમાં નિદાન કર્યું હતું, છતાં તાવ ઉતરતો ન હતો. વધુ તબિયત લથડતા રાજકોટ ખસેડાઈ હતી અને રિપોર્ટમાં બ્રુસેલોસિસ તાવ આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ તાવ પશુઓમાં જોવા મળે છે. આ તાવ પશુઓના દૂધ અને સુવાસથી લાગુ પડે છે. આ અંગેની પશુ ડોક્ટરોને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ટીમ દોડી ગઈ હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 2 જવાબદારવાળી ઘટનાઓ સામે આવી છે. વહેલી સવારે રૂપાલી સર્કલ પાસે એક લકવાગ્રસ્ત વ્યક્તિ ડિવાઈડર પર બેભાન અવસ્થામાં પડ્યો હતો, જેથી કોઈકે 108 ને જાણ કરતા તેને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. દર્દી બેભાન થતા અને ખેંચ આવતા હોવાથી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે રાત્રિ મેડિકલ ઓફિસરે મેડિકલ ચેકઅપ કરીને મેડિસિન વિભાગમાં રેફર કર્યો હતો. મેડિસિન વિભાગના રેસિડેન્ટ તબીબે તપાસ કરી અને ત્યારબાદ દર્દી બેભાન હતો. જો કે જ્યારે તબીબ હાથ ધોવા બાથરૂમમાં ગયા ત્યારબાદ દર્દી ગાયબ થઈ ગયો હતો, એટલે હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધવામાં આવ્યું હતું અને સવારના સમયે દર્દી પોસ્ટમોર્ટમ રૂમની બહારથી મળી આવ્યો હતો. રેસિડેન્ટ તબીબના કહેવા પ્રમાણે તે હાથ ધોવા બાથરૂમમાં ગયા બાદ દર્દી ગાયબ થઈ ગયો હતો. જો કે દર્દી લકવાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોય તો દર્દી ચાલીને કેવી રીતે જઈ શકે તેવો પ્રશ્ન ઉભો થયો છે. જો કે પોસ્ટમોર્ટમ રૂમ બહારના લોકોએ દાવો કર્યો હતો કે એક સર્વન્ટ વ્હીલચેર પર દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૂકી ચાલી ગયો હતો. ઘટના સિવિલના સીસીટીવીમાં કેદ થઈ હોવાની શક્યતા રહેલી છે. જો સીસીટીવીની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવી શકે છે. અમદાવાદ ગાંધીનગર દુષ્કર્મના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં 2017-18માં દુષ્કર્મ કેસમાં 40% વધારો થયો છે. 2017-18માં અમદાવાદ શહેરમાં 180 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 2017-18માં કુલ 12 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 2018-19માં કુલ 14 કેસ નોંધાયા છે. આ તમામ આંકડા સરકારે વિધાનસભા સત્રમાં લેખિતમાં રજૂ કર્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ તારદેવી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે. મંદિરમાંથી ચોરોએ 3.20 લાખના 12 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ભગવાનને ચઢાવવામાં આવેલા દાગીનાની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચોરી ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી. ટોપ 25 ન્યૂઝમાં અત્યારે આટલું જ. દેશ પ્રદેશ દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.